ગુજરાત કોંગ્રેસની અત્યંત નિર્બળતા અને નિષ્ફળતાને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સરકારી કર્મચારીઓને છૂટ આપવાના ગુજરાત સરકારના નિર્ણય સામે દિલ્હીની સંસદના બંને ગૃહોમાં વિપક્ષોએ છેલ્લા 10 દિવસથી કરેલા સંઘર્ષ તેમજ ભાજપના સાથી પક્ષો ખાસ કરીને ડીએમકે, તેલુગુ દેશમ અને તૃણમૂલ કોંગ્રેસના આગ્રહને પરિણામે છેલ્લે સુધી મક્કમ રહેલી ગુજરાત સરકારને આખરે તેનો પરિપત્ર પરત ખેંચવાની ફરજ પડી છે. આમ ગુજરાત સરકાર સામેની લડતનો વિજય દિલ્હીમાં થયો છે. રાજ્યની વિધાનસભાની બજેટ બેઠકના પ્રથમ દિવસે થોડુંક ધાંધલ મચાવીને કોંગ્રેસ શાંત પડી ગઈ. તારીખ 30 જાન્યુઆરીના દિવસે કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીએ અમદાવાદના કાંકરિયા મેદાન પરથી ગુજરાતના પરિપત્ર સામે આંદોલન કરવાની હાકલ કરી હોવા છતાંય ગુજરાતના કોંગ્રેસીઓ પાણીમાં બેસી ગયા. રાજ્ય સરકારનો પરિપત્ર પાછો ખેંચાવવામાં કોઈનો પણ નૈતિક વિજય થયો હોય તો તે સંસદના વિપક્ષોની આ બાબતમાં એકતાનો વિજયનો થયો છે. 1984ના અધિનિયમ હેઠળ 184ના નિયમ નીચે આ બાબતની ચર્ચા માંગીને સંસદના બંને ગૃહોમાં વિપક્ષોએ વાજપેયી સરકારને બરાબર ભીસમાં લીધી હતી. એ નિયમ હેઠળ ચર્ચા થાય તો આ પ્રશ્ન અંગે મત લેવાય ત્યારે સાથી પક્ષો માટે મુશ્કેલી ઉભી થાય તેમ હતી. શ્રી કરુણાનિધિ, મમતા બેનર્જી તેમજ ચંદ્રબાબુ નાયડુ ગુજરાત સરકારના પરિપત્ર સાથે બિલકુલ સંમત ન હતા. શ્રી કરુણાનિધિએ તો આ બાબતમાં પ્રધાનમંત્રી શ્રી વાજપેયીને પત્ર લખીને આરએસએસ અંગે એમના મંતવ્યો સ્પષ્ટ રીતે જણાવ્યા હતા. સુશ્રી મમતા બેનર્જીએ પણ ગુજરાતને એનો પરિપત્ર પરત ખેંચવા આગ્રહ કર્યો હતો. સંસદના બંને ગૃહોમાં કેન્દ્રના ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીએ રાજ્ય સરકારના નિર્ણયમાં દરમિયાનગીરી કરવાની કેન્દ્ર સરકારની અનિચ્છા જણાવી હતી. વાસ્તવમાં પ્રધાનમંત્રી શ્રી વાજપેયીએ આરએસએસ એક સાંસ્કૃતિક સંગઠન હોવાનું સર્ટિફિકેટ આપ્યા બાદનો વિવાદનો મધપૂડો છેડાયો હતો. કેન્દ્ર સરકાર 1993ના નિયમ 193ના હેઠળ સંસદમાં એની ચર્ચા કરવા તૈયાર હતી, પરંતુ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષોએ 184ના નિયમ હેઠળ ચર્ચાનો આગ્રહ રાખતા સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. શ્રી વાજપેયીએ સાથી પક્ષોના નેતાઓ સાથે મંત્રણા કરીને સંસદમાં પડેલી મડાગાંઠનો ઉકેલ શોધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. વાજપેયી સરકારને આંચ આવે તેમ સાથી પક્ષો ઇચ્છતા ન હતા, પરંતુ એની સાથે સાથે ગુજરાત સરકારે એનો પરિપત્ર પાછો ખેંચવો જ જોઈએ એમ તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો. સાથી પક્ષોએ બરાબર એ સમજતા હતા કે એક વખત ગુજરાતમાં સરકારી કર્મચારીઓને આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે તો અન્ય રાજ્યોમાં પણ એવી માગણી થાય અને કેન્દ્ર સરકારે એવો નિર્ણય કરવાનો સંકેત આપ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હરેન પંડ્યા પણ છેવટ સુધી તેમના પરિપત્ર બાબતમાં મક્કમ હતા. એમણે પરિપત્ર પાછો ખેંચવાનો નિર્ણય રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ કેન્દ્રમાં વાજપેયી સરકારના હિતમાં લીધો છે. સંભવ છે કે ગુજરાતનો એક પ્રયોગશાળા તરીકે ઉપયોગ થયો હોય. ગમે તેમ આખરે રાજ્ય સરકારને સંસદમાં વિપક્ષોની ઝુંબેશ સામે ઝૂકવું પડ્યું છે અને એ રીતે સંસદમાં ઉભી થયેલી મડાગાંઠનો અંત આવ્યો છે.